આજે બટાકાના શાકનું એક ડિફરન્ટ વર્ઝન જોઈશું, હરી ચટણી વાલે આલુ ઓર ગ્રીન આલુ. સૌથી પહેલાં મિક્સી જારમાં ચટણી બનાવીશું. એના માટે એક કપ જેટલી કોથમીર, અડધો કપ જેટલો ફુદીનો, એક ટેબલસ્પૂન આદું, 4-5 નંગ લીલા મરચાંના ટુકડા અને 5-7 નંગ કાજુ લઈશું. તમે શિંગદાણા, તલ અથવા ચણાના દાળિયા પણ લઈ શકો છો. થોડું પાણી ઉમેરી એને આ રીતે બ્લેન્ડ કરી લઈએ. સરસ મજાની ચટણી જેવી પેસ્ટ રેડી થશે. ત્યાર પછી 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટીસ્પૂન કાળા મરી લઈશું. એને આ રીતે વઘારિયામાં અથવા નાના પેનમાં કે તવી ઉપર શેકી લેવાની છે. 1 મિનિટ માટે શેકીશું એટલે સરસ મજાની સુગંધ આવશે. એક બાજુ મૂકી દઈએ. ત્યાર પછી 1 ટેબલસ્પૂન તેલ લઈશું. એની અંદર મેથીના દાણા, જીરું બંનેનો વઘાર મૂકીશું, 2-3 નંગ મરચા, આદુના ટુકડા ઉમેરીશું. એને સાંતળવાના છે. ત્યાર પછી એની અંદર 10-12 નંગ નાની બટાકી ધોઈ અને છોલી એડ કરીશું. થોડુંક પાણી ઉમેરીશું. કવર કરી 3-4 મિનિટ માટે કૂક કરીશું. ત્યાર પછી 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી એને કન્ટિન્યુઅસ સ્ટર કરીશું, જેથી કરીને દહીં ફાટી ના જાય. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું ઉમેરીશું. થોડું આમચૂર અને સંચળ પણ લઈશું. ફરી એક વખત કવર કરી કૂક થવા દઈશું. સરસ રીતે બટાકી ચડી ગઈ છે. હવે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી કે ચટણી બનાવી હતી એ એડ કરીશું. બરાબર રીતે હલાવી અને મિક્સ કરી લઈએ. જે લાલ રંગનો મસાલો અથવા તો ગ્રેવી જેવું દેખાય છે એનાથી ટેસ્ટ આવશે, અને ગ્રીન કલરની જે ચટણી છે એનાથી ફ્લેવર અને કલર આવશે. આને રીચ કરવું હોય તો ઘરની જ દૂધની જે મલાઈ હોય 1-2 ટેબલસ્પૂન જેટલી એડ કરી શકીએ. તો રેડી છે ગરમા ગરમ હરી ચટણી વાલે આલુ ટુ સર્વ. એટ લાસ્ટ જે જીરું, ધાણા અને મરી શેકેલા હતા એને ક્રશ કરી અને મસાલો બનાવવાનો છે, અને આ મસાલો એની ઉપર સ્પ્રિંકલ કરવાનો છે. ચોક્કસ બનાવજો, અમને જણાવજો કેવી લાગી રેસીપી. થેન્ક યુ.